સો આજે છે 15 નવેમ્બર, એટલે કે મારી 25th બર્થડે, અને તમારા બધાની પહેલા તો વિશીસ મારા સુધી પહોંચી ગઈ છે, સો એના માટે થેન્ક યુ વેરી 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 મચ. સો બે દિવસ પહેલા મેં એક સ્ટોરી કરેલી કે જેમાં મેં કીધેલું કે આસ્ક મી 25. સો એમાં તમે જેટલા પણ સવાલો મને પૂછ્યા છે એમાંથી 25 ક્વેશ્ચન્સ મેં લખી નાખ્યા છે, એન્ડ આઈ વિલ બી આન્સરિંગ ઓલ ધોઝ 25 ક્વેશ્ચન્સ રાઇટ નાઉ. તમારી ફર્સ્ટ મૂવી ના ફર્સ્ટ ડેનો અનુભવ. મારી ફર્સ્ટ મૂવી પ્રેમજી રાઇઝ ઓફ અ વોરિયર 2015 માં આવેલી, અને એ મૂવીના ફર્સ્ટ ડે ઓફ શૂટમાં મને યાદ છે આઈ વોઝ વેરી નર્વસ એન્ડ એક્સાઇટેડ એટ ધ સેમ ટાઈમ, અને આગલી રાતે પણ મને ઊંઘ નહોતી આવતી, અને મેં મમ્મી પપ્પાને મેસેજ કર્યો હતો કચ્છથી કે મને ઊંઘ નથી આવી રહી એન્ડ આઈ ડોન્ટ નો હાઉ ટુ ડુ ઇટ, આઈ ડોન્ટ નો વોટ ટુ ડુ, અને બંને જણાએ મને અલગ અલગ રીતે એમની રીતે મને મેસેજીસ કર્યા હતા વિચ રિયલી હેલ્પ મી. મારા ડિરેક્ટર વિજયગીરી બાવા, એમને મને કીધેલું કે તું સેજ પણ ચિંતા ના કરીશ, તને જે મનમાં આવે તું કરજે, જસ્ટ ફોલો માય ઇન્સ્ટ્રક્શન્સ, હું જે કહું એ સાંભળીને તને જે પણ મનમાં આવે તું કરજે. અને મેં એવું કર્યું હતું, અને આઈ ગેસ આઈ સ્ટીલ ડોન્ટ નો મેં કેવું કરેલું, પણ મેં કર્યું હતું, અને પછી મને બહુ કોન્ફિડન્ટ ફીલ થયું હતું. પાર્થ અંડરસ્કોર સુતરિયા અંડરસ્કોર 1 ઇઝ આસ્કિંગ યોર બેસ્ટ બર્થડે ગિફ્ટ એવર યુ ગોટ ફ્રોમ યોર પેરેન્ટ્સ. મારી બેસ્ટ બર્થડે ગિફ્ટ આઈ ગેસ હું 4-5 વર્ષની હોઈશ ત્યારે મને જે ગિફ્ટ મળ્યું હતું એ હતું કેશિયો, પેલું જે આવે કીબોર્ડ. સિન્સ મારા માટે એક ખાલી રમકડું હતું, હું બહુ રમતી હતી એનાથી, પણ મારા માટે આઈ નેવર ટુક ઇટ સિરિયસલી ઓબ્વિયસલી. પણ એ સેમ જ્યારે મારી બહેન જ્યારે નાની હતી અને મેં એને રમવા માટે આપ્યું હતું, ત્યારથી એના માટે એ રમકડું નહોતું, એના માટે ઇટ વોઝ જેન્યુઅનલી અ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ જે વગાડતા વગાડતા અત્યારે મોટી થઈ ગઈ છે, અને અત્યારે શી ઇઝ એકચ્યુઅલી જેન્યુઅનલી કરિયર માટેની એની ટ્રેનિંગ મ્યુઝિકમાં લઈ રહી છે. ધ અંડરસ્કોર ગગન અંડરસ્કોર ગોયલ ઇઝ આસ્કિંગ વોટ વુડ યુ હેવ બીન ઇફ યુ વર નોટ એન એક્ટ્રેસ. આઈ થિંક આઈ વુડ હેવ બીન અ ડિટેક્ટિવ, કે પછી કંઈ પણ સ્ટોકિંગ રિલેટેડ જ્યાં મારે ઇન્વેસ્ટિગેટ કરવાનું આવે એવું કંઈ. આઈ એમ અંડરસ્કોર ઋત્વી ઇઝ આસ્કિંગ મોસ્ટ ફેવરેટ સુપર હીરો કેરેક્ટર, ઓલ ટાઈમ ફેવરેટ વુલ્વરી. એટ 6 આશીષ ઇઝ આસ્કિંગ ઇફ ટુમોરો યુ વેક અપ વિથ અ ન્યૂ અબિલિટી વોટ વુડ યુ વોન્ટ. મને એવું લાગે છે કે મારે એવું જોઈએ છે કે હું ઈચ્છું એટલું ખાઈ શકું અને તો પણ હું હેલ્ધી અને ફિટ રહું. ધ ક્લાસરૂમ ઇઝ આસ્કિંગ યોર ફેવરેટ મેમરી એઝ અ કિડ. સો એક બહુ સ્પેસિફિક મેમરી જે મારા મનમાં એક છે એ છે કે કુછ કુછ હોતા જો મારા પપ્પા મને લઈ ગયા હતા, અને એમાં હું મેં કાજોલ જેવા જ કપડાં પહેર્યા હતા અને એના જેવો જ હેરકટ કરાયેલો. એ વખતે એનો બહુ ક્રેઝ હતો, એટલે એ મને એક બહુ સ્પેસિફિકલી યાદ છે. બીજી ઘણી બધી ચાઇલ્ડહુડ મેમરીઝમાં મને એ વારે ઘડીએ જે યાદ આવ્યા કરતું હોય છે એ હોય છે કે અમે બધા માસા માસીના ઘરે કે પછી નાના નાનીના ઘરે બધા કઝિન્સ જઈએ, અને પછી અમે લોકો ડાન્સ કોમ્પિટિશન કરીએ જેમાં અડધા લોકો કહુના પ્યારે પર ના અડધા લોકો મોહબ્બતે ના સોંગ્સ પર ડાન્સ કરતા હોય. આંખે ખુલી હોયા પલ દીદાર ઉમતા હોતા હૈ. ધવલ Y2K ઇઝ આસ્કિંગ ડુ યુ થિંક યુ વુડ બી ફિટ ફોર પ્લેઇંગ એની રોલ ઇન હેલ્લારો એન્ડ વિચ કેરેક્ટર. ધવલ આઈ થિંક કે હેલ્લારો જે પ્રકારની ફિલ્મ છે એમાં હું બહુ નાની લાગું, એટલે એવું મને લાગે છે કે મારી આંખમાં જે મેચ્યોરિટી જોઈએ જે એકચ્યુઅલી દરેકે દરેક પાત્રમાં એ જરૂરી હતું, એ મેચ્યોરિટી કદાચ મારામાં ના દેખાઈ શકે. સો આઈ થિંક કે જે કાસ્ટ છે બહુ જ પરફેક્ટ છે, દેટ ઇઝ વોટ આઈ થિંક. ખુશ્બુ પોપટ 50 ઇઝ આસ્કિંગ વોટ મેક્સ યુ ફીલ સો કોન્ફિડન્ટ અબાઉટ યોર સેલ્ફ, યુ આર સો ગોર્જિયસ બટ નોટ એવરી વન ઇઝ રિયલ. ખુશ્બુ ઓકે, સો વેરી ઓનેસ્ટલી હું મારું કહું તો પછી હું પોતે એક બહુ લો કોન્ફિડન્ટ ગર્લ છું, લેસ આઈ હેવ વેરી લેસ કોન્ફિડન્સ. હું બરાબર લાગું છું પણ મને કેમ એવું લાગે છે કે હું જાડી લાગું છું? નથી લાગતી, પણ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ મેં એવું રિયલાઇઝ કર્યું છે કે તમે જ્યારથી તમે પોતાને એક્સેપ્ટ કરવા લાગો ને ત્યારથી પછી એ બધી જ વસ્તુઓ મેટર કરતી ઓછી થઈ જાય, ને જેન્યુઅનલી તમને દેખાવા લાગે કે બીજા લોકો પણ તમને એક્સેપ્ટ કરતા થઈ ગયા છે. જય પ્રજા ઇઝ આસ્કિંગ સિક્રેટ ઓફ આરોહી વિચ નો વન નોઝ નોટ ઇવન યોર ક્લોઝ વન્સ. ઓકે, સો મારી પાસે એક કપડું છે જે પહેલાં શાલ હતી જે અત્યારે કપડું થઈ ગયું છે, પણ હું જ્યારે જન્મી એ દિવસે મારા નાનીએ મને શાલ ઉઢાડી હતી એક, જેને હાથમાં લઈને હું હજી પણ ઊંઘું છું, મને એના વગર ઊંઘ નથી આવતી, અને એનું નામ છે મીઠું, હું એને મીઠું બેન બોલાવું છું. અંકિત માલી 1301 ઇઝ આસ્કિંગ ફેવરેટ ગુજરાતી મેલ એક્ટર.
હું બહુ જ વોકલ છું આ વસ્તુ માટે કે જયેશ મોરે ઇઝ માય મોસ્ટ ફેવરેટ ગુજરાતી મેલ એક્ટર. એપ્રિલ અંડરસ્કોર બર્થડે ઇઝ આસ્કિંગ વોટ ઇઝ ધેટ વન થિંગ ઇન યોર પાસ્ટ વિચ યુ ડીડ એન્ડ યોર ફાધર હેડ અ બિગ સ્માઇલ ઓન હિઝ ફેસ. મને એવું યાદ છે કે કોલેજ ટાઈમમાં જ્યારે મેં ફર્સ્ટ ટાઈમ નાટકમાં રોલ કર્યો હતો અને મારા પપ્પા જોવા આવ્યા હતા, એમને લાઈફમાં પહેલી વાર મને એક્ટ કરતા જોઈ હતી અને મને હજી પણ યાદ છે કે એમને જ્યારે મને જોઈ પરફોર્મ કરતા ત્યારે એમના આંખમાં આંસુ હતા અને બહુ જ હ્યુજ સ્માઇલ સાથે એમને છેકથી છેક મને જોઈ હતી. તો આઈ સ્ટીલ હેવ ધેટ મેમરી ઇન માય હેડ. શિવી અંડરસ્કોર 036 ઇઝ આસ્કિંગ વોટ્સ યોર મોસ્ટ હોરર ચાઇલ્ડહુડ મેમરી. આઈ થિંક 2001 ભૂકંપમાં હું જ્યારે ખાલી 6 વર્ષની હતી. યોર વન સ્ટ્રેન્થ એન્ડ વન વીકનેસ. પૂજન ગાંધી 1853 ઇઝ આસ્કિંગ. સ્ટ્રેન્થ એ છે કે હું કોઈ ભાર લઈને નથી ફરતી, મને કોઈનું બહુ ખોટું ના લાગી જાય કે મને આમ એવું ના થાય કે અરે આવું કેમ મારી સાથે, આવું કંઈ એવું કોઈ ભાર હું લઈને નથી ફરતી. વીકનેસ આઈ ગેસ એ જ છે, કારણ કે એના કારણે થઈને પછી પાછળથી ઘણા બધા ટેકન ફોર ગ્રાન્ટેડ પણ મને લે અને એનો ફાયદો પણ ઉઠાવે. વિશાલ અંડરસ્કોર ઠક્કર ઇઝ આસ્કિંગ યોર ફેવરેટ સબ્જેક્ટ ઇન સ્કૂલ મેથ્સ. પ્રતિક અંડરસ્કોર પટેલ 3399 ઇઝ આસ્કિંગ ક્લોઝ ફિમેલ ફ્રેન્ડ ઇન ગુજરાતી ઇન્ડસ્ટ્રી. કિંજલ દવે. અને પહેલા હું કિંજલની ફેન હતી ખાલી. અને નાવ શી ઇઝ અ રિયલી રિયલી ગુડ ફ્રેન્ડ. હસ્તાર 06 6079 ઇઝ આસ્કિંગ વિચ ગુજરાતી મૂવીઝ યુ લાઈક ટુ વોચ અગેન એન્ડ અગેન. બે યાર ચોરબની થનગાટકર અને હવે હિલ્લારો પણ ઇટ્સ અ કાઇન્ડ ઓફ ફિલ્મ જે મને વારે વિરે જોવાની ઈચ્છા થાય. પી ડોટ અંડરસ્કોર આસ્થુ ઇઝ આસ્કિંગ ડુ યુ સ્પેન્ડ મની ઓન અનવોન્ટેડ થિંગ્સ અ લોટ ઓર સેવ ફોર સમથિંગ ઇન્ટરેસ્ટિંગ. હું પૈસા આમ આમ ખર્ચી નાખું પણ બીજા લોકો માટે, હું મારા માટે બહુ જ કન્ફ્યુઝ છું. ભક્તિ ભક્તિ વહેતા 14 ઇઝ આસ્કિંગ વોટ આર યુ મોસ્ટ થેન્કફુલ ફોર ઇન ધીસ પાસ્ટ યર. ચાલ જીવી લઈનું રિલીઝ, મોન્ટુ મિટુનું શૂટ, મોન્ટુ મિટુનું રિલીઝ, એટલે બેઝિકલી આખા વર્ષમાં ફોર મેઇનલી કીપિંગ મી બિઝી, દેટ ઇઝ વોટ આઈ એમ મોસ્ટ થેન્કફુલ ફોર. પ્રિન્સ અંડરસ્કોર 13103 ઇઝ આસ્કિંગ હાઉ ડુ યુ ડીલ વિથ યર પર્સનલ એન્ડ પ્રોફેશનલ લાઈફ. મારા કરતાં વધારે મારા પેરેન્ટ્સ અને મારા ફેમિલી આર ડીલિંગ વિથ ઇટ મોર, કારણ કે ક્યાંય પણ જવાનું હોય તો એ લોકોને પહેલું આ વિચારવું પડે કે બહુ ભીડ નહીં હોય ને, કે જ્યાં મને લઈ જવા શકાય એવી કોઈ જગ્યા હશે ને, કે પછી એ લોકો બહુ ટેન્શનમાં આવી જાય જો જેન્યુઅલી ક્યાંક ભીડ થઈ જાય તો. અને મારા ક્રેઝી સ્કેડ્યુલ્સ હોય અને બહુ જ એ લોકોએ બધી જ વસ્તુઓ સાથે ડીલ કરવું પડે, બધા એમને મેસેજો કરે મારા માટે, તો મને એવું લાગે છે કે મારા કરતાં વધારે મારા લોકોને વધારે ડીલ કરવું પડે છે આ ઘટનાથી. હિતેશ ગજ્જર 85 ઇઝ આસ્કિંગ મોસ્ટ યાદગાર બર્થડે. મને એવું યાદ છે કે રામલીલા 15 નવેમ્બરમાં રિલીઝ થવાની હતી થોડાક વર્ષો પહેલાં, અને રામલીલાના રિલીઝ વખતે આગલા દિવસે મેં પ્રી બુકિંગ કરાવી દીધેલું. અમે 15-20 લોકો હતા, એ બધાનું જોડે કરાવી દીધેલું, આખી કોલેજમાં, એટલે અમારું જે ગ્રુપ હતું કોલેજનું એ બધા લોકોનું. અને અમે લોકો 15th પહોંચ્યા અને અમને ખબર પડી કે રામલીલા બેન થઈ ગયું છે એટલીસ્ટ ફોર અ વીક. એટલે ત્યારે અમે લોકોએ રિફંડ લીધું અને પછી અમે કોઈક રેન્ડમ હોરર ફિલ્મ જોવા બેસી ગયેલા, તો એ બહુ યાદગાર બની ગઈ હતી બીકોઝ વી એન્ડેડ અપ હેવિંગ અ ગુડ ટાઈમ. શાંતિ નલ ઇઝ આસ્કિંગ ડુ યુ લાઈક રીડિંગ બુક્સ. વેલ આઈ લવ ધેમ. વિચ વન ઇઝ યોર ફેવરેટ? માય ફેવરેટ વિલ ઓલવેઝ બી ડાવિન્સી કોડ અને PSI લવ યુ. કપલેશ 3416 ઇઝ આસ્કિંગ ઇઝ ઇટ 25th બર્થડે? યુ લુક યંગર, વાય ડીડ યુ ડિસ્ક્લોઝ યોર એજ? ફર્સ્ટ ઓફ ઓલ આઈ હેવ નથિંગ ટુ હાઈડ, વાય વુડ આઈ હાઈડ? અરે ખોટું બોલીને કોનો ફાયદો થવાનો છે? પાર્થ તારપરા ઇઝ આસ્કિંગ, એવી કોઈ વસ્તુ છે જે તમે વર્ષોથી વિચારી રહ્યા છો અને હજુ કરી નથી શક્યા? મને એવું લાગે છે કે મારા ઘણા ટાઈમથી બહુ જ ગુડ કોન્ટેન્ટ વેબ સિરીઝ પ્રોડ્યુસ કરવી છે, જેમાં અલગ પ્રકારનું જે લોકોએ ના જોયું હોય એવું કંઈક, જે હજી કરી નથી શક્યું ઓબ્વિયસલી. કપિલ વ્યાસ 56 ઇઝ આસ્કિંગ, તમને બાયોપિક કરવા મળે તો કોની ઉપર કરશો? મને એવું લાગે છે કે જેની જેની સ્ટ્રગલ સ્ટોરી મારે જોવી છે એ છે ગીતાબેન રબારી. તો જો એ બાયોપિક મને કરવા મળે તો આઈ ગેસ મને આઈ વિલ બી ઓનર્ડ.
Pratik Parmar is asking, what would you choose between popcorn and Iron Man? I think I will have to go with popcorn, કારણ કે popcorn ના કારણે હું ફિલ્મો જોવા જતી હોઉં છું એમ. એટલે એટલે નાની હતી ને ત્યારે હું પોપકોર્ન માટે જ જતી હતી ફિલ્મો જોવા, અને પછી ફિલ્મોમાં મને રસ પડ્યો. તો આઈ ગેસ પોપકોર્ન હેઝ બીન વિથ મી સિન્સ ફોર એવર નાવ. અને હું એટલે એ મારી દવા છે. એટલે હું દુઃખી હોઉં અને કાં તો પછી હું બહુ નર્વસ હોઉં કે કંઈ પણ હોઉં, કોઈ પણ મારો મૂડ હોય, તો એમાં પોપકોર્ન એ દવાની જેમ કામ કરે છે. તો પોપકોર્ન જઈશ, પોપકોર્ન સાથે હું જઈશ. પણ આઈ લવ યુ 3000 ટોનીસ. અમુક સવાલો જે બહુ જ કોમનલી પૂછાયા હતા, સૌથી કોમન ક્વેશ્ચન્સ હતા, એ હતા તમારા બર્થડે પ્લાન શું છે. તો કહી દઉં કે બર્થડે પ્લાનમાં એવું કશું જ નથી, જસ્ટ ગો વિથ ધ ફ્લો. મારું તો દર વખતે હોય છે ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે ટાઈમ સ્પેન્ડ કરું છું. તમારી નેક્સ્ટ ફિલ્મ કઈ છે? આઈ કેન નોટ આન્સર. તમારા જર્ની વિશે કંઈક કહો. આઈ હેવ આન્સર્ડ ઇટ સો મેની ટાઈમ્સ આગળના બહુ બધા ઇન્ટરવ્યુઝમાં, તો તમે જોઈ લેજો. તમે રિપ્લાય કેમ નથી આપતા? મારા ઇનબોક્સમાં જેન્યુઇનલી બહુ જ બધા મેસેજીસ હોય છે, અને મારા માટે બહુ ઇમ્પોસિબલ થઈ જાય છે બધાને જવાબ આપો, પણ હું ટ્રાય કરું છું, જેન્યુઇનલી ટ્રાય કરું છું. તમે બોલિવૂડમાં જવાના મેં હજી વિચાર્યું નથી, અને આઈ રિયલી ડોન્ટ થિંક સો, પણ લેટ્સ સી. મેં જેન્યુઇનલી વિચાર્યું નથી. અને અમુક સવાલો જેમ કે લગ્ન ક્યારે કરવાના છો, લવની ભવાઈ 2 ક્યારે આવવાની છે, ચાલ જીવી લઈએ ઓનલાઈન ક્યારે મળવાની છે, નોન આલ્કોહોલિક બ્રેકઅપની સીઝન 2 ક્યારે આવવાની છે, ઇન્સ્ટા બ્લુટિક ક્યારે આવવાની છે, મારી પાસે જેન્યુઇનલી આના જવાબો નથી. સો થેન્ક યુ સો મચ બહુ જ બધા સવાલો પૂછવા માટે, અને બસ બહુ જ બધી વિશીસ આપવા માટે, તમારા આશીર્વાદ આપવા માટે. તમે લોકો ખાલી બર્થડેની મારો દરેકે દરેક બહુ જ સ્પેશિયલ બનાવતા હોવ છો તમારા પ્રેમના લીધે. સો કીપ સપોર્ટિંગ, કીપ લવિંગ, એન્ડ થેન્ક યુ સો મચ ફોર ઓલ યોર વિશીસ.